સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. આજે આપણે બનાવશું છાશનો મસાલો. તો ચાલો સ્ટાર્ટ કરીએ છાશનો મસાલો. મેં આ કડાઈ ગરમ કરવા મૂકેલી, તેમાં આપણે પહેલાં નિમક રોસ્ટ કરશું. આ રેગ્યુલર નિમક જ લીધેલું છે. આપણે જે કંઈ મીઠાવામાં યુઝ કરીએ છીએ, આ 500 ગ્રામ નમક લીધેલું છે, જેને આપણે શેકવાનું છે. શેકવાનું એક જ કારણ છે કે જેમાંથી ભેજ દૂર થઈ જાય અને આપણો મસાલો આખા વર્ષ સુધી સ્ટોર કરી શકીએ. તો આ નમકને હું શેકી લઈશ. આપણું શેકાઈ ગયું છે, ભેજ દૂર થઈ જાય એટલું જ શેક્યું છે. અને હવે એક વાસણમાં આપણે કાઢી લઈશું. હવે એ જ વાસણમાં આપણે ધાણા શેકશું. ધાણા મેં એક વાટકી લીધેલા છે. 500 ગ્રામ નિમક સામે એક વાટકી ધાણા લીધેલા છે. ધાણાને આપણે એમ જ રોસ્ટ કરવાના છે. હવે આપણા ધાણા શેકાઈ ગયા છે. ધાણાને હું એક બાઉલમાં કાઢી લઈશ. હવે ફ્રેન્ડ્સ, એક વાટકી ધાણા લીધેલા સામે એક વાટકી જીરું લીધેલું છે. અને આ ફ્રેન્ડ્સ, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને મને આગળનો વિડીયો કયો જોવો છે એના માટેની મને કમેન્ટ બોક્સમાં જાણ કરો, જેથી આપનો આગળનો વિડીયો બનાવવાનો હું પ્રયત્ન કરીશ. અને ફ્રેન્ડ્સ, આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે એમાં એક સિક્રેટ વસ્તુ નાખવાની છે, જેનાથી આપણા છાશના મસાલાનો સ્વાદ એકદમ બદલી જશે. હવે ફ્રેન્ડ્સ, આ જીરું પણ ધીમા ગેસે આપણે શેકવાનું છે. આ છાશનો મસાલો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આ મસાલાને તમે છાશમાં છે, ફ્રૂટમાં કે પછી શરબતમાં પણ યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ મસાલો ખૂબ જ સરસ લાગે છે. આપના બાળકોને છાશમાં મસાલો નાખીને પીવડાવશો તો ખૂબ જ સારું રહેશે. આ બધી વસ્તુ આપણા ધીમે ગેસે જ શેકવાની છે. ફ્રેન્ડ્સ, શેકાઈ ગયેલી વસ્તુથી આપણે મસાલો બનાવીએ છીએ તો આપણો મસાલો આખું વર્ષ સ્ટોર કરી રાખીએ તો પણ કંઈ થતું નથી. હવે ફ્રેન્ડ્સ, આપણું જીરું પણ શેકાઈ ગયું છે, જેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ કડાઈમાં આપણે વરિયાળી અને તીખા બંને સાથે નાખી દઈશું. તમે આજ સુધી ઘણા છાશના મસાલા ટ્રાય કર્યા હશે, પણ ફ્રેન્ડ્સ, એક વખત આ મસાલો ટ્રાય કરીને જુઓ. તીખા અને વરિયાળી પણ શેકાઈ ગયા છે. શું હવે એ જ કડાઈમાં હું સંચળ પાવડર શેકી લઈશ. ફ્રેન્ડ્સ, મીઠું અને સંચળ પાવડર ખાલી એનો ભેજ દૂર થાય એટલું જ શેકવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણું સંચળ પણ શેકાઈ ગયું છે. ફ્રેન્ડ્સ, મેં આ બે બાઉલ નમક લીધેલું છે, જેને આપણે શેકી લીધું છે. અડધી વાટકી વરિયાળી અને તીખા લીધા છે, જેને આપણે શેકી લીધા છે. ધાણા એક વાટકી લીધેલા છે. એક વાટકી જીરું લીધેલું છે અને અડધી વાટકી સંચળ પાવડર લીધેલો છે, જેને બધાને આપણે શેકી લીધું છે. અને હજી એક સિક્રેટ વસ્તુ આપણે આ મસાલામાં નાખવાની છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને પછી મને કમેન્ટમાં જાણ કરજો કે આપને મસાલો કેવો લાગ્યો. તો ચાલો આપણે આ મસાલો આપણે પીસી લઈએ. હવે હું આ ધાણા પીસું છું. ધાણાની સાથે તીખા અને વરિયાળી પણ નાખી દઈશ. હવે આપણે ધાણા અને વરિયાળી તીખા જે આપણે રાખેલા એ પીસાઈ ગયા છે. તો ચાળણીની મદદથી એને ચાળી લઈશ. હવે ફ્રેન્ડ્સ, જે આ મસાલાની સિક્રેટ વસ્તુ છે એ હું નાખું છું. ફુદીનો એક વાટકી લીધેલો છે. અને ફ્રેન્ડ્સ, મેં ધાણા ભાજી સૂકવીને રાખેલી હતી, એ ધાણા ભાજી નાખશું. આપણે ધાણા લીધેલા છે અને સાથે ધાણા ભાજીથી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
હવે આપણે જેટલી વસ્તુ શેકેલી હતી એ બધી મેં ક્રશ કરી અને સાથે ચાળી લીધેલી છે અને આ મિક્સ કરી લીધેલી છે. અને હવે ફ્રેન્ડ્સ જે આપણે ધાણા અને ફુદીનો જે સૂકવીને રાખેલા એને પીસી લીધા છે એ પણ આપણે આની સાથે ચાળી નાખશું. ધાણા અને ફુદીનો નાખવાથી આપણા છાશના મસાલાનો ટેસ્ટ એકદમ બદલી જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ તો ફ્રૂટ સાથે અને શરબતમાં પણ આ ખૂબ જ સરસ લાગે છે. તો જુઓ ફ્રેન્ડ્સ આપણો છાશનો મસાલો બનાવી લીધો છે. હવે આ બધું આપણે એકસાથે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ આપણું સિક્રેટ વસ્તુ તો સમજી જ ગયા હશો કે જે ધાણા અને ફુદીનો છે અને વરિયાળીથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આજ સુધી તમે ઘણા મસાલા ટ્રાય કર્યા હશે પણ એક વખત આ મારો મસાલો ટ્રાય કરો તો ચોક્કસ તમને પસંદ પડશે. અને ફ્રેન્ડ્સ આપણે છાશમાં આ મસાલો નાખશું, જુઓ કેવી સરસ લાગે છે. હવે આપણે છાશમાં મસાલો નાખી અને ટ્રાય કરશું. ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ લાગે છે, જુઓ આપણા છાશનો એકદમ ટેસ્ટ બદલી ગયો છે. તો આજે જ બનાવો છાશનો મસાલો. થેન્ક યુ.